સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક જમીન દલાલનું પિતા પુત્ર સહિતના પાંચ શખ્સો દ્વારા માર માર્યા બાદ મોત નીપજ્યું હતું. જમીન દલાલને જૂની અદાવતમાં માર માર્યા બાદ ત્રણ દિવસની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેને લઈને સલાબતપુરા પોલીસ દ્વારા અંગે હત્યાનો ગુનો નોંધીને પિતા પુત્ર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે. બેગમપુરા વિસ્તારમાં 55 વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસુઠી પરિવાર સાથે રહેતા હતા. હાલ તેઓ જમીન દલાલ તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ગત શુક્રવારના રોજ સલાબતપુરા હજુરી ચેમ્બર્સ માસુમપીર કબ્રસ્તાનના ગેટ આગળ રોડ ઉપર જાહેરમાં બપોરના સમયે એક જ મહોલ્લામાં રહેતા બે પરિવારો વચ્ચે અગાઉના જૂના ઝઘડાની અદાવતમાં ઝઘડો થયો હતો, જેમાં બંને પક્ષો વચ્ચે ઠીકા મુક્કી મારામારી થતા મોહમ્મદ આરિફ મહેમૂદ શેખ, તેનો પુત્ર વસીમ સહિત પાંચ જેટલાએ જમીન દલાલને ગળાના ભાગે પેચ્યા જેવા કંઈક સાધન વડે ઈજા પહોંચાડી હતી. આ બનાવ બાબતે સલાબતપુરા પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જમીન દલાલને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચહેરા પર 14 જેટલા ટાંકાઓ પણ લેવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો લઈ ગયા હતા, જ્યાં તેની સર્જરી કરવામાં આવનાર હતી. જોકે તે પહેલા જ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જૂની અદાવતમાં આ બનાવના ફરિયાદી નઝીમ ઉપર હુમલો કરેલો હતો, અઝીમ ઉપર હુમલો કરી અને એને ઈજા પહોંચાડી હતી, જેના કારણે થઈ અને અઝીમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા. ત્યારબાદ આ અઝીમના ભાઈ અને એના કાકા એ બંને એ સ્થળે આવી અને આ જે આરોપીઓ છે એમની સાથે વાત કરી રહ્યા હતા કે કેમ આ રીતે મારામારી કરો છો, અને એ બાબતની એમને સમજ કરી રહ્યા હતા આવું કંઈ ન કરવા માટે. એ દરમિયાન આ લોકોએ તેમની ઉપર પણ હુમલો કરી દીધેલો અને જે આ બનાવમાં ભોગ બનનાર છે અઝીમના કાકા મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ આંસોઠી, એમની ઉપર મુક્કા એમના ફેસ ઉપર મુક્કા માર્યા અને એમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા અને આ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા એ દરમિયાન તેમનું અવસાન થયું. ગંભીર ઈજા પામનાર 55 વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટીને સારવાર દરમિયાન મરણ જતા તેઓનું પીએમ કરાવ્યા બાદ મોતનું કારણ જણાઈ આવતા આ બાબતે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. પોલીસે પાંચ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી મોહમ્મદ આરિફ મહેમૂદ શેખ, તેનો પુત્ર વસીમ રિઝવાન રફીક શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક શેખની ધરપકડ કરી હતી, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે.